જય હિન્દ મિત્રો, હું મનીષ સંધી આપ સૌનું સ્વાગત કરું છું આપણા બધાની સહિયાર યુટ્યુબ ચેનલ મનીષ સંધી ખાતે. આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરીશું 6, 7 અને 8 જાન્યુઆરીના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે. તો ચાલો ચર્ચાને આગળ વધારીએ. સૌથી પહેલાં જો આજના દિવસની વાત કરીએ તો આજના દિવસે એટલે કે 8 જાન્યુઆરી 1942 રોજ મહાનતમ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનો જન્મ થયો હતો, જેમનું અવસાન 2018 થયેલું છે ફ્રેન્ડ્સ, અને તેઓ દુનિયાને અલવિદા કહી જતા રહ્યા. અવસાનની તિથિની વાત કરીએ તો 14 માર્ચ 2018. બ્રહ્માંડના રહસ્યો પર તેમનું એક પુસ્તક જે બહુ ચર્ચામાં રહ્યું હતું ફ્રેન્ડ્સ, અ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ, તે બેસ્ટ સેલર પણ રહ્યું હતું. આ સિવાય ધી ગ્રાન્ડ ડિઝાઇન, યુનિવર્સલ ઇન નટસેલ, માય બ્રીફ હિસ્ટ્રી, ધ થિયરી ઓફ એવરીથિંગ જેવા અન્ય પુસ્તકો પણ તેમણે લખ્યા છે. એમને એક બીમારી હતી, માત્ર 21 વર્ષની ઉંમરે મોટર ન્યુરોન નામની બીમારી થઈ હતી, અને જેના કારણે એ માત્ર વ્હીલચેર પર આવી ગયા હતા. અને કદાચ તમે જે છે ક્રિસ પિક્ચર જોયું હતું એમાં વિવેક ઓબરોયજીને જોયા હતા તમે, એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક પાત્ર તમને ઇમેજમાં ઇમેજિન કરી શકો છો. વર્ષ 2014 હોકિંગ પર ફિલ્મ ધ થિયરી ઓફ એવરીથિંગ પણ બની હતી, જેમાં એડી રેડમન અને ફેલેસિટી જોન્સ જેમણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે કરંટ અફેર્સની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલાં જે પ્રશ્ન આવી રહ્યો છે, નરેન્દ્ર મોદીજી બહુ ચર્ચામાં છે અત્યારે, અમને એમના ઉપર બની રહેલી એક બાયોપિક ફિલ્મ જેનું શીર્ષક જે છે ટાઇટલ છે પીએમ નરેન્દ્ર મોદી, એનું ફર્સ્ટ લુક પોસ્ટર જે છે રિલીઝ કરવામાં આવ્યું છે, જે બહુ ચર્ચામાં છે. અને આ પોસ્ટરને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. પરંતુ એક પ્રશ્ન ઊભો થાય છે, કેટલી ભાષાઓમાં લોન્ચ કરવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ? તો ટોટલ 23 ભાષાઓની અંદર આ પોસ્ટર જે છે લોન્ચ કરવામાં આવ્યો છે. આની અંદર મુખ્ય ભૂમિકામાં છે વિવેક ઓબેરોય. કોણ છે? વિવેક ઓબેરોય છે, એ યાદ રાખજો, વિવેક આનંદ ઓબેરોયજી છે. કેન્દ્રીય કેબિનેટની અંદર બહુ જ મહત્વપૂર્ણ ડિસિઝન લેવામાં આવ્યો છે. એ ડિસિઝનના સંદર્ભમાં એક પ્રશ્ન છે કે ગઈકાલે જ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જે સવર્ણો જે છે અનરિઝર્વ કેટેગરી જે છે એમને કેટલા ટકા અનામતની મંજૂરી આપવામાં આવી છે? હવે આ પહેલાં તો વાત કરીએ, 10% અનામતની મંજૂરી આપવામાં આવી છે. કેટલી? અનરિઝર્વ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસીસ, એટલે કે અનરિઝર્વ, અહીંયા UEBC, ખાસ યાદ રાખજો, અનરિઝર્વ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ માટે આ જે છે અનામત લાવવા જઈ રહી છે સરકાર. હવે આ એકચ્યુઅલી કેન્દ્રીય કેબિનેટમાં મંજૂરી મળી છે, હવે લોકસભામાં આ બિલને મૂકવામાં આવશે, અને આ બિલને સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય થાવરચંદ ગેહલોત લોકસભાના પટલ પર લઈ જશે. લોકસભામાંથી પાસ થયા પછી રાજ્યસભામાં જશે, રાજ્યસભામાંથી પાસ થયા પછી રાષ્ટ્રપતિની સંમતિ મળે તો પછી આ બિલ જે છે અસ્તિત્વમાં આવશે. ફ્રેન્ડ્સ, એક બીજો પ્રશ્ન ઊભો થાય છે જે તમને હું પૂછવા માંગુ છું આ 4 ઓપ્શનના સંદર્ભમાં. અત્યારે હાલ ભારતની અંદર OBCને કેટલા ટકા અનામત આપવામાં આવે છે? 4 ઓપ્શન તમારી સામે છે. આ સિવાય તમે મરાઠા આંદોલન પણ જોયું હતું તો મહારાષ્ટ્રની સરકારે પણ મરાઠા જાતિ જે છે એમને કેટલા ટકા અનામત આપ્યું હતું? 16% અનામત આપ્યું હતું. હવે આજે 10% અનામત મળશે તો એના માટે કેટલાક શરતો, અનામત માટે કેટલીક મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. આ મર્યાદાઓમાં સૌથી પહેલી છે કે જે લોકોની વાર્ષિક આવક જે અનરિઝર્વ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસની અંદર જે લોકોની આવક 8 લાખથી ઓછી છે એમને ફાયદો મળશે. ત્યાર પછી એવા સવર્ણો કે જેમની પાસે ખેતી માટે જમીન છે પરંતુ 5 હેક્ટરથી ઓછી જમીન સંપત્તિ છે તો એમને અનામત મળશે. આ સિવાય કોઈ માણસ રહેતો હોય, નિવાસી જમીન હોય, અને નિવાસી જમીન જો 1000 ચોરસ ફૂટ કરતાં ઓછી હોય તો મળશે. અને જો કદાચ કોઈ મ્યુનિસિપાલિટી વિસ્તારમાં રહેતો હોય તો ત્યાં જે છે 100 યાર્ડ કરતાં ઓછી જમીન હોવી જોઈએ. બિનસૂચિત મ્યુનિસિપાલિટીમાં રહેતા હોય તો 200 યાર્ડથી ઓછી જમીન હોવી જોઈએ. અને અહીંયા સૌથી અગત્યની વાત જે છે, આ પ્રકારનું જ્યારે ફેરફાર કરવામાં આવશે સંવિધાનની અંદર તો એમાં બંધારણની અંદર કલમ 15 અને 16 જે છે એની અંદર કેટલા સુધારણા કરવામાં આવશે ફ્રેન્ડ્સ, એટલે કે સુધારો આવવાનો છે બંધારણના અનુચ્છેદ 15 અને 16ની અંદર. હવે ગુજરાત તરફથી કેટલાક કરંટ અફેર્સ જોઈ લઈએ ફ્રેન્ડ્સ. સૌથી પહેલાં કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુજી દ્વારા ખાલજીગ્યા ખાતે ગુજરાતમાં FIEO ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો આ ઓફિસનું ઉદ્ઘાટન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે ફ્રેન્ડ્સ.
FIEO નું પૂર્ણ નામ પૂછાય એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન. અને સ્થાપના ક્યારે થઈ હતી આની, ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનની? 1965માં. રાષ્ટ્રીય કરંટ અફેર્સ તરફ નજર કરીએ ફટાફટથી, તો જાતિ સમાનતાને સમર્થન આપવા માટે, જાતિ સમાનતાને સમર્થન આપવા માટે કયા રાજ્યની અંદર મહિલાઓ દ્વારા તાજેતરમાં જ 620 કિલોમીટર લાંબી, ઘણા બધા લાખો મહિલાઓએ ભેગા થઈને એક દિવાલ બનાવી હતી અને દિવાલ 620 કિલોમીટર લાંબી દિવાલ બનાવી હતી, તો એ મહિલાઓ હતી ફ્રેન્ડ્સ કેરળમાં. કયા રાજ્યની હતી? કેરળ રાજ્યની મહિલાઓ દ્વારા આ દિવાલ બનાવવામાં આવી હતી, જેની અંદર કહેવાય છે કે 50 લાખ મહિલાઓ, ઘણી બધી લાખો મહિલાઓ ભેગી થઈને આ દિવાલ બનાવી હતી. કેરળના મુખ્યમંત્રી કોણ છે? પિનારાઈ વિજયન છે. કેરળનું પાટનગર થિરુવનંતપુરમ છે. કેરળના રાજ્યપાલ પી સદાશિવમજી છે. લેફ્ટ, અને આ જે સંપૂર્ણ દિવાલ જે આયોજન જે છે, લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અને દિવાલ જે છે કાસરગોડથી થિરુવનંતપુરમ સુધી લંબાઈ કરવામાં આવી હતી, એકબીજાને હાથ રાખીને આ દિવાલ બનાવવામાં આવી હતી. કર્ણાટકના રાજ્યપાલ વિશે તો આપણને ખબર છે, વજુભાઈ વાળા સાહેબ છે. કર્ણાટકનું પાટનગર છે બેંગ્લોર. તમિલનાડુ ચેન્નઈ, બનવારીલાલ પુરોહિત ત્યાંના રાજ્યપાલ છે ફ્રેન્ડ્સ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા છે. ઓકે, પશ્ચિમ બંગાળની વાત કરીએ તો એના રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી છે. અનિંદિતા નિયોગી અનામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે ફ્રેન્ડ્સ? તો અનિંદિતા નિયોગી એ નૃત્ય જગત સાથે સંકળાયેલા છે. કેમ આપણે એમની ચર્ચા કરી રહ્યા છીએ? તેનું કારણ છે કે રાષ્ટ્રીય નૃત્ય શિરોમણી પુરસ્કાર 2019 એ અનિંદિતા નિયોગી અનામજીને આપવામાં આવ્યો છે. તેઓ કથક સાથે જોડાયેલા છે, યાદ રાખજો, કથક સાથે જોડાયેલા છે. અને 10મા કટક મહોત્સવની અંદર આંતરરાષ્ટ્રીય નૃત્ય અને સંગીત સમારંભની અંદર તેમને પુરસ્કૃત કરવામાં આવે છે. કથકની વાત કરીએ તો મેજોરિટી એ ઉત્તર પ્રદેશ સાથે સંકળાયેલું છે, યાદ રાખજો, અને ઉત્તર ભારતના રાજ્ય સાથે સંકળાયેલું નૃત્ય છે. દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ભારતીય દંડ સંહિતાની ખાલજગ્યા કલમનો જાતીય સતામણીની ફરિયાદો નોંધાવવા માટે જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે એનો ઉપયોગ કરી શકશે. બહુ જ લેન્ડમાર્ક ડિસિઝન છે આ દિલ્હી હાઈકોર્ટનો ફ્રેન્ડ્સ. જે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ છે હવે નીચે આપેલી કલમનો ઉપયોગ કરીને તેમની વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદો જે છે નોંધાવવા માટે ઉપયોગ કરી શકશે. તો આ કલમ કઈ છે? આ કલમ છે સેક્શન 354A. કઈ છે? સેક્શન 354A. સંવાદ વિથ સ્ટુડન્ટ નામનું એક પ્લેટફોર્મ જે છે કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલું છે ફ્રેન્ડ્સ? ખાસ યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો આ સંસ્થાનું નામ છે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. એના દ્વારા કરવામાં આવ્યું છે. એનું મુખ્ય મથક બેંગલુરુ ખાતે આવેલું છે. ઇસરોના અધ્યક્ષ કોણ છે? કે શિવાનજી છે. ડીઆરડીઓની વાત કરીએ તો જી સતીશ રેડ્ડી તેના અધ્યક્ષ છે. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ડીઆરડીઓનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે. નીતિ આયોગની વાત કરીએ તો એના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. ઉપાધ્યક્ષ રાજીવ કુમારજી છે. સીઈઓ અમિતાભ કાંતજી છે. આઈઆઈટી પ્રોફેસરને ભારતીય સોસાયટી ફોર રિમોટ સેન્સિંગ દ્વારા કયા આઈઆઈટીના પ્રોફેસરને, એ પ્રોફેસરનું નામ જેમને ભારતીય સોસાયટી ફોર રિમોટ સેન્સિંગ દ્વારા નેશનલ જીઓ સ્પેશિયલ એક્સલન્સ 2017 લાઇફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? તો એ આઈઆઈટીના પ્રોફેસરનું નામ છે જયંત કુમાર ઘોષજી. એક નામ છે ઘોષજી, અને સાથે સાથે બીજા નામ યાદ આવે છે, અમિતાભ ઘોષજી. અમિતાભ ઘોષજીનું નામ પણ આવે છે. હવે તમને જો અમિતાભ ઘોષજી વિશે યાદ હોય ફ્રેન્ડ્સ, તો એ અંગ્રેજીના લેખક છે, અંગ્રેજી ભાષાના લેખક છે, અને પ્રથમ વખત એમને પુરસ્કાર પ્રાપ્ત થયો છે. શું તમને પુરસ્કારનું નામ યાદ હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ખાસ યાદ જો, નાલસાના એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એની નિમણૂક કરવામાં આવી છે જસ્ટિસ અર્જન કુમાર સિકરીજીની. કોની? જસ્ટિસ અર્જન કુમાર સિકરીજી હવે નાલસાના ચેરમેન છે, ખાસ યાદ રાખજો. અને નાલસાના ચેરમેનની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. પ્રધાનમંત્રી સહજ બિજલી હર ઘર યોજના, આ એક સૌભાગ્ય યોજના જેનું ટૂંક પૂર્ણ આખું નામ છે. તો સૌભાગ્ય યોજના અંતર્ગત કેટલા રાજ્યોએ 100% ઘરગથ્થુ વીજળીકરણ પ્રાપ્ત કર્યું છે? તો ઘણા 100% ઇલેક્ટ્રિફિકેશન પ્રાપ્ત કરી લીધું છે. તો ટોટલ 25 રાજ્યો જે છે
એમણે સૌભાગ્ય યોજના અંતર્ગત 100% ઘરગથ્થુ વીજળીકરણ પ્રાપ્ત કર્યું છે. હવે સૌભાગ્ય યોજનાનું જ્યારે સ્લોગન પૂછાય તો યાદ રાખજો, રોશન હોગા હર ઘર ગાંવ હો યા શહેર, રોશન હોગા હર ઘર ગાંવ હો યા શહેર. વૈજ્ઞાનિકોએ વેન્ડ નામનું WAND નામનું એક ઉપકરણ વિકસાવ્યું છે જે વાયરલેસ આર્ટિફિકેટ ફેક ફ્રી ન્યુરો મોડ્યુલ્સ ડિવાઇસ છે જે પેસમેકર, હૃદયની અંદર જે પેસમેકર છે એની જેમ કાર્ય કરશે. હવે પ્રશ્ન ઉભો થાય છે, શરીરના કયા ભાગ માટે કાર્ય કરશે આ WAND? એનું પૂર્ણ નામ પણ આપણે લખી દીધું, વાયરલેસ આર્ટિફેક્ટ ફ્રી ન્યુરો મોડ્યુલ્સ. અહીંયા ન્યુરો છે એટલે તમને કદાચ આન્સરનો ખ્યાલ આવી ગયો હશે, મગજ માટે કાર્ય કરશે. રાષ્ટ્રીય ડોલ્ફિન સંશોધન કેન્દ્ર NDRC જે ભારત અને એશિયાનો સૌ પ્રથમ ડોલ્ફિન માટેનું કેન્દ્ર છે, એ ટૂંક સમયમાં કઈ જગ્યાએ શરૂ થવાનું છે, ખુલવાનું છે? તો આ પટના બિહાર ખાતે ખુલવાનું છે. યાદ રાખજો, રાષ્ટ્રીય ડોલ્ફિન સેન્ટર. ભારત પોસ્ટ દ્વારા, ઇન્ડિયન પોસ્ટ દ્વારા NGO છે એક નારાયણ સેવા સંસ્થાન, એના સન્માનમાં હાલમાં જ કેટલા રૂપિયાનું સ્ટેમ્પ રિલીઝ કરવામાં આવેલું છે? તો હાલમાં જ એ 5 રૂપિયાનું સ્ટેમ્પ રિલીઝ કરવામાં આવ્યું છે નારાયણ સેવા સંસ્થાન માટે. ચુરધર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે ફ્રેન્ડ્સ હિમાચલ પ્રદેશની અંદર, જ્યાંના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી છે. પાટનગરની વાત કરું તો પાટનગર છે એનું સિમલા, અને ધર્મશાલા પણ એનું પાટનગર, બે પાટનગર છે યાદ રાખજો, અને ત્યાંના મુખ્યમંત્રી છે જયરામ ઠાકોરજી. વોર હીરોઝ સ્ટેડિયમ કયા રાજ્યમાં આવેલું છે? તો આ આવેલું છે ફ્રેન્ડ્સ પંજાબ રાજ્યની અંદર. ક્યાં આવેલું છે? પંજાબ રાજ્યની અંદર આવેલું છે. VP બદનોરે પંજાબના રાજ્યપાલ છે, પંજાબનું પાટનગર ચંડીગઢ છે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંઘ છે. આવાસ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી જે સ્વતંત્ર પ્રભાર સંભાળે છે એમનું નામ છે શ્રી હરદીપસિંહ પુરીજી. એમણે શહેરી ભારત માટેનું સ્વચ્છ સર્વેક્ષણ 2019ની કઈ આવૃત્તિની શરૂઆત કરી છે? તો આવૃત્તિ છે 4 નંબરની. કયા નંબરની છે? 4 નંબરની છે. નવી દિલ્હી વિશ્વ પુસ્તક મેળાની 27મી આવૃત્તિ, યાદ રાખજો, વિશ્વ પુસ્તક મેળો જે નવી દિલ્હીમાં યોજાય છે એની 27મી આવૃત્તિ, એનો વિષય શું રાખવામાં આવ્યો છે? તેનો વિષય રાખવામાં આવ્યો છે ખાસ જરૂરિયાતવાળા વાચકો. શું છે? ખાસ જરૂરિયાતવાળા વાચકો. અટલ સોલર કૃષિ પંપ યોજનામાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે કયા રાજ્યની સરકારે મફત દુકાનોના વિતરણની, સસ્તા અનાજના દુકાન વિતરણો એ પ્રકારની મફત દુકાનોના વિતરણની જાહેરાત કરી છે? તો આ રાજ્ય છે મહારાષ્ટ્ર રાજ્ય છે. સી વિદ્યાસાગર રાવ ત્યાંના રાજ્યપાલ છે. આંધ્રપ્રદેશના પાણી સંસાધન પ્રધાન જેમનું નામ છે દેવનાની ઉમા માસેશ્વર રાવને હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇરિગેશન એન્ડ પાવર એવોર્ડ આપવામાં આવ્યો છે. શા માટે? તો એમણે પોલાવરમ સિંચાઈ યોજનાની સારું રીતે પ્લાનિંગ અને નિર્માણ જે છે એમાં બહુ સારો ભાગ ભજ્યો છે, તો એ માટે જે છે એમને પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પોલાવરમ સિંચાઈ યોજના કઈ નદી પર આકાર પામી રહી છે? તો એ ગોદાવરી નદી પર. કઈ નદી પર? ગોદાવરી. વર્લ્ડ ડે ફોર ઓર્ફન વોર ઓર્ફન્સ, યાદ રાખજો, એટલે કે જે પણ અનાથ લો જે કે યુદ્ધના કારણે જે અનાથ બને છે એમના માટેનો જે વાર્ષિક રીતે ઉજવાતો દિવસ ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે 6 જાન્યુઆરીના રોજ. ક્યારે? દર વર્ષે 6 જાન્યુઆરીના રોજ. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી એક્ટ, જેને આપણે મનરેગા તરીકે ઓળખીએ છીએ, આ યોજના સર ક્યારે શરૂ કરવામાં આવી હતી? ફ્રેન્ડ્સ, આ યોજનાની શરૂઆત જે છે ફેબ્રુઆરી 2006માં કરવામાં આવી હતી, યાદ રાખજો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દેશમાં કેટલા એવા મોટા એરપોર્ટ છે કે જ્યાં પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે? ફ્રેન્ડ્સ, તો યાદ રાખજો, ટોટલ દેશના 16 એવા મોટા એરપોર્ટ કે જ્યાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે છે બેન લગાવવામાં આવ્યો છે, પ્રતિબંધ કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એની સ્થાપના ફાઉન્ડેડ ક્યારે છે? 1 એપ્રિલ 1995ના રોજ, મુખ્ય મથકે દિલ્હી ખાતે. અત્યારે હાલ એના અધ્યક્ષ કોણ છે? ગુરુપ્રસાદ મોહપાત્રા. અને એક ઓફિશિયલ ચેરમેન કોણ છે? BS ભુલ્લર. આગળ વાત કરીએ રમત ગમત જગતના કેટલાક સમાચાર તરફ નજર કરીએ તો ભારત AFC
એશિયન ફૂટબોલ ક્રિકેટ ક્લબ, એશિયન ફૂટબોલ ક્લબ જે છે એનો એશિયન ફૂટબોલ ક્લબની અંદર 32 વર્ષ પછી આ જીત મળી છે. અને આ જીત કયા દેશને હરાવીને પ્રાપ્ત કરી છે ફ્રેન્ડ? તો આ જે છે થાઈલેન્ડ. કયો દેશ છે? થાઈલેન્ડ. એક સમય થાઈલેન્ડ જે છે ફ્રેન્ડલી મેચ રમવા માટે ના પાડી હતી અને આજે આપણે થાઈલેન્ડને જ હરાવ્યું છે ફ્રેન્ડ્સ. અહીંયા વાત કરીએ કે અત્યારે હાલ ભારતીય ટીમ જે છે એ 97 રેન્ક પર છે. કયા રેન્ક પર છે? ભારતીય ફૂટબોલ ઓલ ઇન્ટરનેશનલ ફૂટબોલ રેન્કિંગની વાત કરીએ તો 97 નંબરના રેન્ક પર છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનારી પ્રથમ એશિયન ક્રિકેટનું નામ શું છે ફ્રેન્ડ્સ? તો પ્રથમ એશિયન ક્રિકેટ ટીમનું નામ છે ભારત. કયું છે? ભારત. તમે દેખાઈ શકે છે કે પહેલી વખતે જે શ્રેણી રમાઈ હતી 1947-48ની અંદર, એની અંદર જે છે 4-0 હાર થઈ હતી. 1947 પછી દેશ આઝાદ થયો એના પછી આ પહેલી વખત એવું બન્યું છે કે આપણે સિરીઝ જીત્યું હોય અને લગભગ 71 વર્ષના ઇતિહાસમાં પહેલી ટેસ્ટ સિરીઝ જીતી છે. એ પણ ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ. અને આ સિવાય એક રેકોર્ડ વિરાટ કોહલીજીએ પણ બનાવ્યો છે. ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જીતનારા પ્રથમ ટેસ્ટ કેપ્ટન છે ભારતના. એ પણ યાદ રાખજો. ટેસ્ટ મેચ, આ ટેસ્ટ શ્રેણીની વાત નથી કરતો હું, યાદ રાખજો. કારણ કે હજી સુધી ભારતને એક આઉટર કન્ટ્રીની અંદર ટેસ્ટ શ્રેણી જીતવાની બાકી છે, એ છે દક્ષિણ આફ્રિકાની અંદર. ચેતેશ્વર પૂજારાજીને આ મેચની અંદર મેન ઓફ ધ મેચ અને સાથે સાથે મેન ઓફ ધ સિરીઝ, આખા સિરીઝ બન્યા છે એ પણ મહત્વનું છે. અને મેન ઓફ ધ સિરીઝ બનનારા તેઓ 5મા ભારતીય ખેલાડી છે. કયા? 5મા ભારતીય ખેલાડી. આ સિવાય ઋષભ પંતજી જેઓ ધોનીની જગ્યાએ વિકેટ કીપિંગ કરી રહ્યા છે, એમણે 20 કેચ પકડીને એક પ્રકારનો પોતાનો રેકોર્ડ પ્રસ્થાપિત કરી દીધો છે, એ પણ મહત્વનું છે. ચાઇના મેન કુલદીપની વાત કરીએ, બોલર, ડાબા હાથના બોલર કે જેણે લગભગ 60 વર્ષોના ઇતિહાસ પછી જે છે 5 વિકેટ લીધી હોય. શું છે? ઓસ્ટ્રેલિયા અંદર 5 વિકેટ લીધી હોય. હોપમેન કપ કઈ રમત માટેનો કપ છે મિત્રો? તો હોપમેન કપ જે છે એ ટેનિસની રમત માટેનો કપ છે ફ્રેન્ડ્સ. કેમ ચર્ચામાં છે? કારણ કે લિજેન્ડરી ટેનિસ સ્ટાર ટેનિસના ખેલાડી રોજર ફેડરર અને બેલિન્ડા બેન્સિજે પોતાના દેશ સ્વિટ્ઝર્લેન્ડને આ હોપમેન કપ જીતાડ્યો છે. અને કોને હરાવીને? જર્મનીને હરાવીને. આંતરરાષ્ટ્રીય સમાચાર તરફ નજર કરીએ. સ્પેસ ક્રાફ્ટ જેનું નામ છે ચાંગ E4 એ કયા દેશનું છે મિત્રો? તો ચાંગ E4 એ ચીનનું છે ફ્રેન્ડ્સ. કયા દેશનું છે? ચીનનું સ્પેસ ક્રાફ્ટ છે. કેમ ચર્ચામાં છે? કારણ કે હાલમાં જ સ્પેસ ક્રાફ્ટે ચંદ્રની ડાબી બાજુ એટલે કે જે ડાર્ક સાઇડ કહેવાય છે ત્યાં સફળ ઉતરાણ કર્યું છે. સિયાંગ સેટેલાઇટ લોન્ચ સેન્ટરથી પરથી રૂબી રોકેટની મદદથી ચાંગ E4 સ્પેસ ક્રાફ્ટને લોન્ચ કરવામાં આવ્યું હતું. ચાંગ E4 જે છે પોતાની સાથે એક રોવર પણ લઈ ગયો છે, જેને સ્પેસ એક્સપ્લોરેશન વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે, લઈને ગયો છે, જે આ લો ફ્રિકવન્સી રેડિયો એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેશનની મદદથી ચંદ્રના હિસ્સાની સંરચના અને ત્યાં રહેલા ખનિજો વિશે માહિતી જાણકારી આપશે. આ સિવાય તમને બીજું પણ મહત્વની માહિતી અહીંયા છે જીકેના સંદર્ભમાં. 2013માં ચીનના ચાંગ E3 વાત કરીએ સ્પેસ ક્રાફ્ટ, એ સોવિયત યુનિયને 1976ની અંદર લુના દ્વારા મોકલ્યું હતું અને તે જે છે ચંદ્ર પર ઉતરનારું પહેલું સ્પેસ ક્રાફ્ટ હતું. આ સિવાય વાત કરીએ કે અત્યાર સુધી તમે દેડકાઓને ક્યારેય ઝાડ ઉપર વસવાટ કરતા નહીં જોયા હોય, પણ હવે જે શક્ય બન્યું છે, એક નવી ખોજ થઈ છે કે ઝાડ ઉપર વસવાટ કરતા દેડકાઓની અનોખી પ્રજાતિ કયા દેશમાંથી મળી આવી છે? તો આ મળી આવી છે ફ્રેન્ડ્સ આપણને અમેરિકામાંથી. ક્યાંથી મળી આવી છે? અમેરિકાથી મળી આવી છે. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડૉક્ટર ડેવિડ હેલિસના એની શોધ કરી છે, એટલા માટે એને નામ જે છે હાઇલોસિટર્સ હેલિસ. શું નામ આવ્યું છે? હાઇલોસિટર્સ હેલિસ નામ રાખવામાં આવ્યું છે. અને ડેવિડની વાત કરીએ તો 40 વર્ષ પહેલાં પણ તેમણે દેડકાઓની 3 પ્રજાતિઓની શોધ પણ ઓલરેડી કરી હતી ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ આ હતા 6, 7 અને 8 જાન્યુઆરીના મોસ્ટ IMP કરંટ અફેર્સ. આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો તમારા પ્રતિભાવો મને જરા કમેન્ટ બોક્સમાં લખીને જણાવતા રહેજો, જેથી મને ખ્યાલ આવતો રહે કે હું જે કંઈ કાર્ય કરતો કરું છું એ આપ સૌના માટે ઉપયોગી નીવડી રહ્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે.